આજે આપણે ચિત્રકામ વિષય ભણવાના છીએ. ચિત્રકામમાં આજે તમને શું દોરાવવાનું છે તમને ખબર છે? નથી ખબર? ચાલો તો હું તમને કહી દઉં. આજે હું તમને છે ને પતંગ દોરતા શીખવવાની છું. ખૂબ મજા આવશે. ચાલો તો આપણે નોટબુકમાં પતંગ દોરીએ. ચાલો તો અહીં આપણે પતંગ દોરીશું. તમને ત્રિકોણ દોરતા આવડે છે ને? એ પ્રમાણે આપણે હું અહીંથી આડી લીટી દોરીશ. આ પ્રમાણે આપણે દોરીશું. હવે બીજી આડી લીટી દોરીશું. હવે ફરીથી આપણે નીચે આડી લીટી દોરીશું. આ પ્રમાણે દોરી દીધું. હવે આપણે નીચે ફરીથી નાનું ત્રિકોણ દોરીશું. હવે હું સીધી લીટી દોરીશ. આ પ્રમાણે પતંગ દોરાઈ ગયો ને? હવે અંદર વચ્ચે શું કરીશું? આપણે અર્ધ ગોળાકાર કરીશું. અડધો ગોળ દોરીશું. કઈ રીતે? તો અહીંથી આપણે ધીમે રહીને આ પ્રમાણે લઈ જઈશું. અડધું ગોળ દોરાઈ ગયું ને? હવે આ પતંગમાં મારે બે ગોળ દોરવા છે. તો હું ક્યાં દોરીશ? ક્યાં દોરીશ? અહીં અને અહીં. ચાલો તો આપણે અહીં ગોળ દોરીએ. જો બંને બાજુ સરખા દોરાવા જોઈએ. આ રીતે આપણે ગોળ દોરીશું. જો સરસ મજાનો પતંગ દોરી દીધો ને? હવે આ પતંગને આપણે આઉટલાઇન કરીશું. તો આઉટલાઇન કરવા માટે હું કાળો કલર લઈશ. હવે આપણે અને આ પ્રમાણે આઉટલાઇન કરીશું ધીમેથી. ધીમે ધીમે કરીશું. પેન્સિલ ઉપર જ કરીશું. આ રીતે ધીમે ધીમે કરવાનો. આ પ્રમાણે ધીમે ધીમે આપણે લઈ જઈશું. કાળા રંગને બોર્ડર આ પેન્સિલ ઉપર જ આપણે કરીશું. આ રીતે બહાર જવું જોઈએ નહીં. ધીમે ધીમે આ રીતે આપણે કરીશું. હવે આપણે આ ગોળ પર કરીશું ધીમે ધીમે. જો આપણે કાળી બોર્ડર કરી દીધી ને, હવે આપણે એમાં રંગ પૂરીશું. હવે આપણે આ ગુલાબી રંગથી આ જે બોર્ડર કરી છે ને એની બાજુમાં આપણે આ રીતે કલર કરી દઈશું. આ રીતે આપણે બોર્ડરની બાજુમાંથી આ રીતે રંગ પૂરીશું જેથી કરીને આપણો રંગ સરસ પૂરાય. હવે આપણે એમાં રંગ પૂરીશું. આ બાજુ પણ પહેલાં આપણે આ કાળી બોર્ડર છે ત્યાં આ રીતે ગુલાબી રંગથી બોર્ડર કરી દઈશું. આ રીતે ચાલો તો આ રીતે આપણે આમાં ગુલાબી રંગ પૂરી દીધો. હવે આ બે ભાગમાં આપણે કયો રંગ પૂરીશું? વાદળી રંગ. વાદળી રંગ. તો ચાલો તો આપણે આ બે ભાગમાં વાદળી રંગ પૂરીએ. હવે પહેલાં હું આ બોર્ડર પાસેથી આ રીતે રંગ પૂરીશ. આ રીતે આપણે પહેલા બોર્ડરની બાજુમાં રંગ કરી દઈશું જેથી આપણો રંગ સરસ પૂરાય. હવે આપણે બીજી તરફની બોર્ડર કરીશું. આ પ્રમાણે આપણે રંગ પૂરીશું.
બોર્ડર થઈ ગઈ ને, હવે આ બે ગોળમાં આપણે કયો રંગ પૂરીશું? પીળો. પીળો. ચાલો તો પહેલા આપણે પીળો રંગ પૂરી દઈએ, જેથી કરીને આ વાદળી રંગ અંદર જાય નહીં. એટલે હું આમાં પીળો રંગ પૂરીશ. આમાં પણ આપણે આ રીતે પહેલા બોર્ડર કરી દઈશું અને પછી એમાં રંગ કરીશું. હવે આપણે આ બાજુ પણ રંગ પૂરી દઈએ. પૂરાઈ ગયો ને? હવે આપણે આ બંને ભાગમાં વાદળી રંગ પૂરીએ. આ પ્રમાણે આપણે રંગ પૂરીશું ધીમે ધીમે. હવે જુઓ, અહીં આપણે આ ગોળ છે ને એની આજુબાજુ પણ આ રીતે પહેલા રંગ કરી દઈશું, જેથી કરીને અંદર આપણો બીજો રંગ જાય નહીં. હવે આ રંગ પૂરાઈ ગયો ને? આ રીતે આપણે જો અહીં વચ્ચે સફેદ સફેદ દેખાય છે ને, ત્યાં આપણે ફરીથી આ રંગ આ રીતે કરી દેવાનું, એટલે આપણો સરસ કલર દેખાય. જ્યાં જ્યાં વ્હાઈટ દેખાય ત્યાં ત્યાં આપણે આ રીતે કરી દઈશું. ચાલો હવે આ ત્રિકોણમાં કયો રંગ પૂરીશું? પીળો. પીળો. ચાલો તો હું પહેલાં અહીં આ બોર્ડરને આ રીતે બોર્ડર કરી દઈશ. આ પ્રમાણે આપણે રંગ કરી દઈશું. રંગ પૂરી દીધો ને? હવે આ પતંગ તૈયાર થઈ ગયો ને? હવે આપણે ઉડતો પતંગ બતાવવો છે, તો અહીં હું શું દોરીશ? દોરી. દોરી. ચાલો તો આપણે દોરી દોરી દઈએ. આ રીતે દોરી દીધે. બાળ મિત્ર, આ પતંગને જોઈને મને તો એક ગીત યાદ આવ્યું છે. તમારા બધાએ ગીત ગાવું છે? હા. ચાલો તો આપણે પતંગનું ગીત ગાઈએ. પતંગ લઈને બાબુ ચાલ્યો હાથમાં લીધી ફીરકી. પતંગ લઈને બાબુ ચાલ્યો હાથમાં લીધી ફીરકી. પેચ લગાવી પતંગ કાપે, પેચ લગાવી પતંગ કાપે. ચંગુ મંગુ સાથે, ચંગુ મંગુ સાથે. તમને પતંગનું જોડોગડું ગાવાની મજા આવી ને, તો તમે જ્યારે નોટબુકમાં પતંગ દોરો ને ત્યારે આ ગીત ગાજો, ખૂબ મજા આવશે. બાય.